જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવતને સાર્થક કરી છે આપણા ગુજરાતી બંધુઓએ. દેશ અને દુનિયાના ખૂણે ખૂણે આજે એક લઘુ ગુજરાત ઉભું થયું છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ગુજરાતી સમાજ વસે છે. તેમણે ભારતની અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખી છે. અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. ત્યારે જોઈએ સરહદ પાર રહેતા ગુજરાતી બંધુઓને દેશ સાથે જોડતો આ વિસ્તૃત અહેવાલ. પ્રધાનમંત્રી મોદીએ નોન રેસિડેન્શિયલ ગુજરાતી એટલે કે એનઆરજીને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. અમેરિકાના સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે દેશની સંસ્કૃતિને વિદેશમાં રહીને પણ જીવંત રાખી છે. આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે અને વિશ્વનો કોઈપણ દેશ ભારતના પાસપોર્ટને સન્માનથી જુએ છે. દુનિયાના દરેક ખૂણામાં ભારતીયોની ચમક વધી છે. આપણા માટે ગર્વની વાત છે કે ભારતના નાગરિકો જેમનો જન્મ ભારતમાં થયો, જેમના સંસ્કાર શિક્ષણ ભારતમાં થયા, એ લોકો વિદેશમાં જ્યાં જ્યાં ગયા એમણે ભારતની સુવાસ પહોંચાડવામાં ખૂબ મોટી ભૂમિકા અદા કરી છે. તમારામાંથી ઘણા બધા લોકો છે જે કોઈ 40 વર્ષથી, 50 વર્ષથી, 30 વર્ષથી ત્યાં રહેતા હશે. કેટલાક પ્રોફેશનલ્સ હમણાં આવ્યા હશે. પણ તમે જોયું હશે કે ભારતના પાસપોર્ટની તાકાત પહેલા હતી એના કરતા અત્યારે વધી છે કે નથી વધી? ભારતના પાસપોર્ટનું સન્માન વધ્યું છે કે નથી વધ્યું? તમને પણ ગર્વ થતો હશે કે ક્યાંય પણ દુનિયાના એરપોર્ટ પર ઉતરતા હશો, ઇમિગ્રેશનમાં જતા હશો અને હિન્દુસ્તાનનો પાસપોર્ટ જોતાની સાથે ઇમિગ્રેશન ઓફિસરના આંખમાં ચમક આવે છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદારે દેશના અનેક રજવાડાઓને એકત્રિત કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ગુજરાતમાં આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પાસે આકાર લઈ રહ્યું છે, જે સરદાર પટેલનું સૌથી મોટું સન્માન હશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ગાંધીજીને સ્વચ્છતા ખૂબ જ પ્રિય હતી, તેથી દેશમાં આજે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક શૌચાલયોનું નિર્માણ થયું છે અને લોકો સ્વયં સ્વચ્છતાના આગ્રહી બન્યા છે. કે આપણી નવી પેઢી જે ત્યાં જન્મી છે એ બાપુને બરાબર જાણે. વિશ્વના મહાપુરુષોની વચ્ચે પૂજ્ય બાપુ કેટલા અધકેરા ઊંચા હતા એ દુનિયા જાણે, પહેલા આપણા પરિવારમાં બધા જાણે, આપણા સમાજમાં જાણે. ભારતીય સમાજના પ્રત્યેકને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધીની મહત્તા, મહાત્મા ગાંધીની મહામાનવતા. હું ઈચ્છું કે આપણા આગામી કાર્યક્રમોમાં ગાંધી 150ને કેન્દ્રમાં રાખીને આપ જરૂર યોજના બનાવજો. પ્રધાનમંત્રીએ પટેલ સમાજને માટે કહ્યું કે હોટેલ, મોટેલ અને પટેલ એ સમાજની તાકાત છે. વિશ્વમાં સૌથી વધારે હોટેલ પટેલ સમાજના લોકોની છે. પ્રધાનમંત્રીએ આહવાન કર્યું કે તમારી હોટેલના રૂમમાં જે ટીવી લાગેલા છે તેમાં થોડીક સેકન્ડ માટે ભારતના પ્રવાસનની એડ લગાવો, જેનાથી ભારતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. અને આપણે તો હોટેલ, મોટેલ અને પટેલવાળા લોકો, સૌથી વધારે રૂમ આજે દુનિયામાં અમેરિકામાં કોઈની પાસે હોય તો તમારા બધા પાસે છે. રૂમની અંદર યાત્રી આવે, ટીવી ચાલુ કરે, શા માટે એમાં ખુલતાની સાથે જ ભારતના ટુરિઝમની ચર્ચા ના આવે? 5-7 સ્લાઇડ, 2-5-10 સેકન્ડ ભારતની જ આવે અને પછી જ તમારું બીજું બધું શરૂ થાય. અમેરિકા હોય કે પશ્ચિમના કોઈ પણ દેશો, દરેક જગ્યાએ ગુજરાતી લોકોએ મોટા પ્રમાણમાં વસીને હિન્દુસ્તાનની અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિને ધબકતી રાખી છે. સૌરાષ્ટ્રનો પટેલ સમાજ દર વર્ષે અમેરિકામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે અને તેના થકી ભારત અને ગુજરાત સાથે જોડાયેલો રહે છે. ત્યારે પ્રધાનમંત્રીએ પણ તેમને યશસ્વી કાર્યો માટે અભિનંદન આપ્યા હતા અને હિન્દુ સંસ્કૃતિના મહાપર્વ મહાકુંભમાં સહપરિવાર આવી ભારતના વિરાટ દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. અને છેલ્લે આ વિશેષ કાર્યક્રમમાં આયોજન બદલ તેમણે લોકોને અભિનંદન આપ્યા હતા.
બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.